ગાય સો અત્યારે બહુ પેથેટિક સિચ્યુએશન થઈ છે બિકોઝ દિવ્યાનું નવું સ્કૂટર આવ્યું એક્ટિવા આવ્યું એન્ડ શી ટોલ્ડ મી કે આપણે ફરવા જઈએ એક રાઉન્ડ મારવા જઈએ સો વી લાઈક વેન અડધો કલાક ફર્યા એન્ડ શી ડિડન્ટ ન્યુ કે એની બેટરી ઉતરવા આવી છે એન્ડ ઇટ્સ એન ઇલેક્ટ્રિક એક્ટિવા ઓકે તો અચાનક જ ઓછી થઈ ગઈ અને ઓછું મૂવ કરવા લાગ્યું અને એક્સેલરેશન એકદમ ઓછું થઈ ગયું અચાનકથી બંધ થઈ ગયું સો આઈ વોઝ લાઈક શોક શું છે દિવ્યા શી વોઝ ઓલસો નોટ નોન ટુ ઇટ કે ભાઈ બેટરી ઓછી છે ના પૂછો સિરિયસલી યાર તો અત્યારે તો અમે એકચ્યુઅલી બહુ દૂર હતા અને અમે આટલું બહુ લાંબુ અડધી કલાક ચાલ્યા છે એન્ડ સ્ટીલ વી હેવ નોટ રીચ્ડ હોમ એન્ડ વી આર એટ ધ પેથેટિક સિચ્યુએશન બિકોઝ અમારે આને અમારી જોડે ચાલી ચાલીને ઘસડીને લઈ જવું પડશે બિકોઝ ઇટ્સ નોટ વર્કિંગ એન્ડ ઇટ્સ એન ઇલેક્ટ્રિક એક્ટિવા વસ્તુ એ છે કે હવે ચાર્જ વગર ચાલે નહીં અને ચલો પેટ્રોલ હતો તો બી કે બાજુમાં પેટ્રોલ પંપ આવે તો ભરાવી લે બટ ચાર્જ કરી નીકળવું જોઈએ મને નથી ખબર આ સિરિયસલી આટલી ચાર્જિંગ ઓછી છે હા એન્ડ યુ નો શી ગોટ અ વેરી ગુડ લેસન અત્યારે જ હમણાં જ લીધું છે આજે નવું નવું બે ત્રણ દિવસ સ્માર્ટ થયા એન્ડ ધી સિચ્યુએશન હેડ એક સેકન્ડ સો અત્યારે તો અમે એકચ્યુઅલી મમ્મીને 7:30 કીધું હતું બટ આવી રીતે સિચ્યુએશન થઈ તો હવે શું કરી શકાય નહીં ઇટ હેપન્સ તારી ઘરમાં ચારીનો બહુ વર્ડ પડી યાર બટ એનો વાંક હતો જ નહીં જો કે એને ખબર નથી પણ એમ એનો વાંક હતો દેટ યુ શુડ ચેક બટ મને એમ કે 20 કિલોમીટર એટલીસ્ટ ચાલશે પણ એટલું કહું 2 કિલોમીટર ઉપર નહીં જશે હા યાર દેટ વોઝ બેડ નેક્સ્ટ ટાઈમ ટુ ફૂલ બેટરી ચાર્જિંગ કરશે લાઈન નહીં નીકળું એક્ઝેક્ટલી ચલો તને આટલી વહેલી ખબર તો પડી ગઈ ઓલા જે છે ભાઈ એમની બી એવી વિધાઉટ બેટરી મને બી નથી ખબર ખબર તું લઈને જ ના નીકળે આપડે નોર્મલ મને તો લાગે છે આપણે ડોલીને ના લઈ ગયા ને એટલે ડોલી આપણને બેઠા બેઠા લાગે પણ એ પુણે છે યાર અમારો વાંક નથી જો બેઠો એને ના જોવું જોઈએ રહેવું જોઈએ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વાત અત્યારે વાગે 10 અને વૃષ્ટિબેન અત્યારે કરે છે મંદિરમાં સેવા કરે છે ક્લીનર બધું ક્લિનિંગ કરે છે આજે રવિવારે વૃષ્ટિબેન સુધરી જાય વહેલા ઉઠી જાય તને એવું લાગે બધા દરેક વ્યક્તિને એવું લાગે બધે સુધરેલા છે પણ એકચ્યુઅલી છે ને સામેવાળાને જ ખબર હોય કે વ્યક્તિ કેવી છે બસ ઇન શોર્ટ મેં કીધું ભગવાન તને આપી જ છે એનીવેઝ ચલો તો હવે અત્યારે બધું ચાલે અને ગઈકાલે વૃષ્ટિબેન છે ને એ બિચારી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એનું પેટ્રોલ પતી ગયું હતું હવે હા સ્કૂટરનું નોટ ટ્રેનનું એટલે એવું થયું હતું શું એવું શું કે એટલે ધ્યાન ના રાખ્યું એકચ્યુઅલી એ શું હતું કે અમે લોકો જતા હતા એના પપ્પાએ કીધું કે 20 કિલોમીટર જેટલું આરામથી ચાલી જશે એટલું છે ચાર્જ એમાં અને અમે લોકો તો કેવું 10 કિલોમીટર બી નહોતા ફર્યા અને રિટર્ન આવતા હતા તો ત્યારે અહીંયા આનંદનગર 4 રસ્તા છે ને ત્યાં એકદમ ધીમું પડી ગયું એકદમ ધીમું એમ તો દિવ્યા કે ચાલતું કેમ નથી કેટલું એક્સેલરેટર દબાવે ચાલે જ નહીં શું એની બેટરી પતે દેખે શું પછી આમ જોયું ને તો ઓલું પતવું હોય ઓલું બીપ કેવું વાગે હા બસ ત્યાં એવું બ્લિંક થતું હતું તો કે ઓ શેટ પપ્પાએ તો કીધું તો આટલું ચાલી જશે હજી તો આપણે કેટલું હજી આટલું બી નથી ફર્યા એમ તો અચાનક જ બંધ પડી ગયું એ જેવા ક્રોસ કર્યો ને 4 રસ્તા બસ ત્યાં જ બંધ પડી જાતે વખતે જ પડી ગયો ના એટલે આવતી વખતે વર્તી તો વાંધો નહીં એટલે કેટલા કિલોમીટર આવેલા તો ભાઈ
7-8 કિલોમીટર તો ફૈરા હા ઓકે તો ચાયલા ગયેલું લઈને રિટર્નમાં ડ્રાઈવ આવીશું ને હા તે કેટલા કિલોમીટર થાય અહીંયા ગોપીથી જતો બહુ નજીક 2-3 કિલોમીટર બસ ઇનફ ઇલેક્ટ્રિક સ્કૂટર કેવું નામ શું હતું મેસ્ટ્રો અચ્છા અવાજ નથી કરતું હા ઇલેક્ટ્રિક હોય એટલે કેટલા કિલોમીટર ચાલે પણ 3 દિવસ સુધી કન્ટિન્યુઅસલી તમે બહુ દૂર સુધી 3 દિવસ ચાલ્યું હતું એનું છેલ્લે ચાર્જ કર્યું હતું ને કેટલાનું આવ્યું મેં કાંઈ પૂછ્યું નથી સરસ બધી ઇન્ફોર્મેશન લેવાની બગર કામ આવે કોઈ પણ નવી જગ્યાએ જઈએ કે નવી વસ્તુ લઈએ કે નવી વસ્તુ જોઈએ તો ઇન્ફોર્મેશન તો લેવાય ને કે આપણને આઈડિયા આવે નોલેજ ગેઇન કરવામાં કોઈ વાંધો નથી ભલે આપણે ના લઈએ બટ સ્ટીલ આપણને ખબર તો હોય કે આ શું છે આમાં ક્યારે કોઈ વસ્તુ થી ભાગવું નહીં સામનો કરવાનો હો ને એટલે લાઈફમાં ક્યારેય વાંધો ના બરાબર ને સરસ